મોડાસાના સાયરામાં યુવતીના શંકાસ્પદ મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. ગત દરમિયાન રાત્રે સુરતમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડી ન્યાયની માંગ કરવામાં આવી હતી. મોડાસાના સાયરાની 31 ડિસેમ્બરથી 5 દિવસની ગુમ યુવંતીની લાશ ઝાડપર લટકતી હાલતમાં 5 જાન્યુઆરીએ લાશ મળી આવી હતી. ત્યારબાદ 3 દિવસે લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. યુવકના મોતના પગલે સમાજ અને ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કતારગામ ખાતે યુવંતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આવું કહેવા માટે તમારી પાસે કોઈ શબ્દ જ નથી, કેમ કે ખરેખર દર વખતે અમારી સાથે અન્યાય તો થાય છે, અંદર વખતે અમારે સહન કરવાનું હોય છે, તો સાને માટે કોઈ સરકાર કોઈ પગલાં લેતી જ નથી. તો હવે સરકારને વિચારો કે એને શું કરવું જોઈએ, શું કરવું જોઈએ આગળ, એના માટે એને આગળ પગલાં લેવા જોઈએ. એક મહિલા તરીકે કાજલ સાથે અન્યાય થશે, એની માટે ફાંસીની સજા હોવી જ ન જોઈએ, એના કરતાં પણ કોઈ ઉપર સજા હોય એ મારી માંગ છે. સમાજમાં રોષ એ કારણે છે કે દર વખતે જ્યારે નિર્ભયા કાંડ થાય, ત્યાર પછી બીજા અનેક વાર જે કાંડો થયા એમાં ભારત દેશના દરેક હિન્દુવાદી સંગઠનો બહાર નીકળે છે, અને જ્યારે આ શેડ્યુલ કાસ્ટની જેમને દલિત સમાજ નામનો સિમ્બોલ આપેલો છે એવી દલિત સમાજ નામની દીકરીના ઉપર અત્યાચાર થાય ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન બહાર નથી આવતું. આ અમને મોટો ઉગ્ર રોષ છે અને જે આ હિન્દુ સંગઠનો છે એ આજે ઘરમાં છુપાઈને ક્યાં બેસી ગયા એ અમને ખબર નથી, અને આજે NRC અને CAA જેવા કાયદા લાવી અને અમારા દલિતો ઉપર શોષણ અને દમન કરવાના આ લોકોના જે મનુવાદીઓના ષડયંત્ર છે એ ષડયંત્ર અમે સાખી નહીં લઈએ, અને આવરણ સમયની અંદર જો આવું ના રહ્યું તો અમારે ના છૂટકે બાબા સાહેબના વંશજો છીએ, પણ અમે સાથોસાથ ભીમા કોરેગાંવની અંદર જે 500 મહાર છે એમના પણ વંશજો છીએ. બુદ્ધ અમે બુદ્ધને માનીએ છીએ, પણ જરૂર પડે અમે યુદ્ધ પર ના ઉતરીએ એ અમે સરકારને ચેતવણી દેવા માંગીએ છીએ.